ચેમ્બર ઓફ કોમર્સે વેક્સિનેશન મુદ્દે સીએમ રૂપાણીને પત્ર લખ્યો છે ચેમ્બર ઓફ કોમર્સે વેપારીઓના રસીકરણની મુદત જુલાઈ સુધી લંબાવવાની માંગ કરી વેપારીઓની રજૂઆત છે કે રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી તેવામાં જુલાઈ સુધી તમામ વેપારીઓનું રસીકરણ અશક્ય છે જેથી વેપારીઓ ખોટી રીતે ન માટે મુદત વધારવામાં આવે તેવી માંગ ચેમ્બર ઓફ કોમર્સે કરી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનું કહેવું છે કે પહેલેથી જ વેપારીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે તેઓ વેક્સિન લેવા માંગે છે પરંતુ રસીનો પૂરતો સ્ટોક નથી તેવા સમયે સરકારે જ સમજવું એક વેક્સિનેશનની તારીખ લંબાવી જરૂરી છે રાજ્ય સરકાર દ્વારા ત્રીસ તારીખ સુધીમાં વ્યવસાયિક વેપારીઓ છે તેમને રસી લેવી ફરજિયાત હોવાનું પરિપત્ર બહાર પાડ્યો છે જોકે તેની સામે શહેરમાં અત્યારે રસીનો અપૂરતો જથ્થો છે અને આ બધાની વચ્ચે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ મુદત વધારવાની માંગ કરવામાં આવી છે મારી સાથે ચેમ્બર ઓફ કોમર્સ અમુક વીપી વૈષ્ણવ છે તેની સાથે વાત કહેશું વીપી જે મુદત વધારવાની વાત કરવામાં જે શું કહેશવાની લઈને રાજ્ય સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે ભાઈ વેપારી લોકોએ ત્રીસમી તારીખ સુધીમાં રસીકરણ કમ્પલસરી કરી નાખવું જોઈએ પણ મારું રાજ્ય સરકારને એક સ્પષ્ટ એવી રજૂઆત છે કે રસીકરણ માટે કોઈ પણ વેપારીઓમાં કમ્પલસન તમે મૂકોમાં અત્યારે રસીનો જથ્થો પણ પૂરતા સમયમાં મળતો ન હોવાથી અમે લોકોએ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે ત્રીસ તારીખને બદલે પંદરમી જુલાઈ સુધીની માગણી કરેલી છે અને એ માગણી ખરેખર વ્યવહારું છે અને સરકારે એમાં સમજવું જ જોઈએ અત્યાર સુધીના કપરા પરિસ્થિતિમાં વેપારીઓએ કાયમી ધોરણે સરકારની સાથે રહ્યા છે અને વેપારીઓની આ કોરોનાની પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગયેલી છે કે માંડ માંડ પોતાના ધંધાની શરૂઆત થઈ રહી છે અને ગાડી ટ્રેક પર આવી રહી છે ત્યારે કોઈ જાતનું કમ્પલસન કરીને વેપારીઓને હેરેસમેન્ટ કરવાનું છોડીને એ ગુડફેથી વેપારીઓને પંદર તારીખ સુધીમાં રાખીએ દરેક વેપારી વેક્સિન લેવા માટે તૈયાર છે ઘણા લોકોએ વેક્સિન લઈ લીધી છે વેપારીઓ પણ આનાથી સજાગ છે કે ભાઈ માસ્ક પહેરવું જોઈએ અને વેક્સિન કમ્પલસરી લેવી જોઈએ એ પણ એ પોતાના કાર્યકર લોકોને સાથે રાખીને પણ વેક્સિન આવનારા દિવસોમાં લેશે એવી રાજકોટ ચેમ્બરોથી ચોક્કસ ખાતરી આપું છું વીપી જે રીતે ત્રીજી વેવની આશંકા છે ને એટલા માટે જ સરકાર આ પ્રકારના પ્રયત્નો કરી રહી છે પરંતુ આયોજનનો ક્યાંક અભાવ જોવા મળે છે શું કહેશો આને લઈને કયા પ્રકારનું આયોજન હોવું જોઈએ આપ શું માનો છો ત્રીજા વેવની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી પહેલો વેવને બીજા વેવમાં ખરેખર પહેલાં વેવ કરતાં બીજા વેવમાં ખરેખર કપરી પરિસ્થિતિ આપ સભે જોયેલી છે એટલે આમ પબ્લિક બીજા વેવથી માહિતગાર છે એટલે હું એવું સ્પષ્ટ માનું છું કે ત્રીજા વેવની અવેરનેસ ઘણી બધી હોશે અને આગના દિવસોમાં રાખશે આ પબ્લિક એવું મારું સ્પષ્ટ માનવું છે પણ સાથોસાથ ત્રીજા વેવની તૈયારી સાથે વેક્સિન જરૂરી એટલા માટે જ છે કે ભાઈ વેક્સિન દરેક લોકોએ લેવી જ જોઈએ અને વેપારીઓની પણ એક વસ્તુની વાત છે કે ભાઈ વેપારીઓએ પણ ફરજિયાત વેક્સિન લેવી જોઈએ એ પોતાની રીતે સ્વૈચ્છિક રીતે પોતાએ પોતાની રીતે એમ નક્કી કરવું જોઈએ અને આ વેક્સિનના કેમ્પની અંદર જોડાય અને આવનારા દિવસોમાં રાજકોટની પબ્લિકને ગુજરાતની પબ્લિકના સ્વાસ્થ્ય સાથે આપણે સૌ સાથે મળીને આગનારા દિવસોમાં સારી શરૂઆત કરીએ એટલા માટે વેપારીઓએ વેક્સિન કમ્પલસરી લેવી જરૂરી છે આયોજનની દૃષ્ટિએ હું વિચારું તો અત્યારે જેમ વાત કરીએ તો ઘણા બધા લોકોને આપણે કેમ્પની વાત કરીએ અને કેમ્પની અંદર વેક્સિનના અભાવે નથી તો પ્રી પ્લાનિંગ કરીને આવતીકાલની વેક્સિનનો સ્ટોકમાં આજે પ્રી પ્લાનિંગ હોવું જોઈએ જેથી કરીને આવતીકાલે કોઈ પણ કેમ્પની અંદર એવા બોર્ડ ન મારવા પડે કે ભાઈ આજે વેક્સિન નથી આવી અને એમાં જરૂર પડે ત્યારે ગમે ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ રાજકોટના તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનો અમારી સાથે એકસો આઠ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન જોડાયેલા છે બધા એસોસિએશનો જોડાઈને સાથે મળીને તમામ એનજીઓને સાથે રાખીને શૈક્ષણિક સંસ્થાઓને સાથે રાખીને ધાર્મિક સંસ્થાઓને સાથે રાખીને જો આ કાર્ય પૂરું કરવામાં આવે તો હું એવું સ્પષ્ટ માનું છું કે પંદર થી વીસ દિવસની અંદર રાજકોટ સંપૂર્ણપણે વેક્સિનેટ થઈ શકે સ્પષ્ટપણે જે ચેમ્બર ઓફ કોમર્સ છે તેમના દ્વારા આગામી પંદરમી જુલાઈ સુધી આ મુદત વધારવાની મુખ્યમંત્રી અને રાજ્ય સરકારને માંગ કરી છે મહત્વનું છે કે હાલમાં રાજકોટ શહેરમાં વેક્સિનનો જથ્થો અપૂરતો છે અને તેના કારણે વેપારીઓને પણ મુશ્કેલી પડી રહી છે ત્યારે રાજ્ય સરકાર આ અંગે કે આ પ્રકારનો નિર્ણય લે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે કેમેરા પર્સન હેમાંશુ મોકોણા સાથે મોહિત ટીવી નાઇન રાજકોટ